હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જાડેજા હસાબા. નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 જેમાં સબ્જેક્ટ છે ગણિત ગમત, બરાબર. દરેક વિદ્યાર્થીએ ગણિત ગમતની સ્પર્ધા પોતે કાઢવાની છે, જેમાં પેજ નંબર 6 ચેપ્ટર 5 બરાબર આકાર અને પાત એટલે કે ડિઝાઇન, અલગ અલગ ડિઝાઇન. હવે પેજ નંબર 76 માં તમને કઈ પેનગ્રામ આપેલું છે, એના આધારે આપણે આ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. અને નીચે જે આપેલી છે પેનગ્રામ ના આધારે આ આકારો ટુકડા પરથી શું બનાવવાની છે, આકારો બનાવવાના છે. તો પહેલી ખાલી જગ્યા જોઈએ. આ પેનગ્રામ માં ત્રિકોણ કેટલા છે, કયા કયા અંક ત્રિકોણ દર્શાવે છે. આ પેનગ્રામ છે, આમાં જો તો ત્રિકોણ કયા છે, એક બે ત્રણ ત્રિકોણ છે ને, ત્રિકોણ એક આ ત્રિકોણ છે, એક આ ત્રણ ત્રિકોણ છે. કેટલા ત્રિકોણ છે અહીંયા લખવાનું, 3. હવે કયા કયા, તો એક બે અને 5 આ ત્રણ એક ત્રિકોણ છે, ત્રણ એના અંક લખવાના, એક બે અને 5 જે ત્રિકોણ આકાર હોય એ છે. ત્યાર પછી આ પેનગ્રામ માં કયા બે અંક વાળા આકારો સરખા છે. જુઓ તો આ ચોરસ એના જેવો આકાર છે, ના. આ એક ત્રિકોણ મોટું છે એના જેવો આકાર છે, ના. આ 4 અંક લખેલા એવા આકાર છે અંક ચોરસ, તો કે ના. આ બંને સરખા છે, 2 અને 5 બંને ત્રિકોણ સરખા છે, તો એ લખવાનું 2 અને 5. ત્યાર પછી આ પેનગ્રામ માં કયો અંક ચોરસ દર્શાવે છે, આ બધા માંથી ચોરસ આકાર કયો છે, તો કે 3. તો અહીંયા આપણે લખવાનું છે 3. ત્યાર પછી ચોથું, આ પેનગ્રામ માં કયા બે અંક વાળા આકારો જોડવાની ચોરસ બને છે, બરાબર. તો કયા બે આકારો થશે, ચલો જો, તો આ 5 અને 2 એ બંને ત્રિકોણ છે, એ બંને ને ભેગા કરી દઈએ તો શું બનશે, ચોરસ. તો અહીંયા આપણે લખવાનું 2 અને 5. તો આ રીતે તમારે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. હવે તેના પછી આપણે જોઈએ પેનગ્રામ ના બે નાના ત્રિકોણ વાળા ટુકડા પરથી નીચે મુજબના આકારો બનાવો. હવે તમારે પેન્સિલ થી દોરવાનું છે, અથવા તો કાગળ હોય, કોઈ એવો ન્યૂઝપેપર નું હોય, બરાબર, પેજ, તો એ તમારે આવો આકાર દોરીને કાતર થી કટિંગ કરીને અહીંયા ચોટા કરો, અથવા તો પેન્સિલ થી દોરશો તો પણ ચાલશે, બરાબર. ત્યાર પછી જો પેલું ત્રિકોણ છે, લંબચોરસ છે અને ચોરસ છે, છઠ્ઠું જોઈએ, જુદા જુદા 5 ટુકડા વાળા પેનગ્રામ માંથી નીચે મુજબના આકારો બનાવો અને ચોટાડો. મેં તમને કીધું કે ન્યૂઝપેપર અથવા કોરો કાગળ હોય તો એ પેલા પેન્સિલ પર એના આકાર દોરવાનો, પછી કટિંગ કરીને અહીંયા ચોટાડવાનો રહેશે, બરાબર. આ રીતે પેજ નંબર 76 પૂરું કરવાનું. હવે 77 પેજ પર એમાં પણ એવું જ છે, કોઈ પણ કાગળ પર તમારે આ બધા આકારો તમારે કટિંગ કરવાના છે, પછી તમારે 76 પેજ પર ચોટાડવાના છે. મમ્મી પપ્પા અથવા તો મોટા ભાઈ બહેન હોય તો એની મદદ પણ લઈ શકો છો. હવે આપણે જોઈએ પેજ નંબર 78 પર, 7 ટુકડા વાળા ટેનગ્રામ માંથી નીચે મુજબના આકારો બનાવો અને ચોટાડો. હવે અહીંયા તમને જો 5 ટેનગ્રામ આપેલા છે ને, આમાં કેટલા છે, 7 ટુકડા છે, બરાબર. એમાંથી તમારે અલગ અલગ ટુકડા લઈને અહીંયા ચોટાડવાના છે, એ પણ કટિંગ કરવાના છે, કાગળ પર પેલા દોરવાના, પછી કટિંગ કરીને અહીં ચોટાડવાના. તમને ઉદાહરણ તો આપેલા જ છે, તો એ રીતે 78 પેજ પર તમારે કટિંગ કરીને ચોટાડવાના રહેશે. ત્યાર પછી 79 પેજ પર તમે અલગ આકારો આપેલા છે, એ જ આકારો તમે અહીંયા સામે દોરી નાખો તો પણ ચાલશે, બરાબર. તો 78 પેજ સુધી તમારે દરેક વિદ્યાર્થી